ये હું ડૉક્ટર અમૂલ પટેલ, કોમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટના વડા, જે GMRS મેડિકલ કોલેજ જૂનાગઢમાં સ્થિત છે. આજે 7 એપ્રિલ એટલે કે વિશ્વ આરોગ્ય દિન, આ નિમિત્તે આ વર્ષની જે થીમ છે ડિપ્રેશન લેટ્સ ટોક, એ વિશે ડિપ્રેશન ઉપર એક ક્વિઝ કોન્ટેસ્ટ આપણા અહીંના મેડિકલ કોલેજના MBBS સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ યર અને સેકન્ડ યરના સ્ટુડન્ટ્સ માટે રાખવામાં આવી હતી. આ ક્વિઝનું આયોજન અમારા નેશનલ લેવલના એસોસિએશન IAPS, ઇન્ડિયન એસોસિએશન ઓફ પ્રિવેન્ટિવ એન્ડ સોશિયલ મેડિસિન દ્વારા ભારતની બધી જ મેડિકલ કોલેજોમાં PSM વિભાગ દ્વારા આ ક્વિઝનું આયોજન IAPSM દ્વારા કરવામાં આવ્યું છે. આ ક્વિઝના ક્વિઝ માસ્ટર તરીકે એટલે કે નોલેજ પર્સન તરીકે અમારા વિભાગના ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ સહ પ્રાધ્યાપક એમને નિમાયેલા છે. આ ક્વિઝમાં શરૂઆતમાં 194 રજિસ્ટ્રેશન થયા હતા, એમાંથી ઇલિમિનેશન રાઉન્ડમાં 51 ટીમ, જેમાં દરેક ટીમમાં 3 મેમ્બર્સ, એ રીતે આપણી 51 ટીમ ઇલિમિનેશન રાઉન્ડમાં હતી. આખા ગુજરાતમાં બધી જ મેડિકલ કોલેજોમાં આપણી જૂનાગઢની કોલેજ સૌથી મોખરે 51 ટીમ સાથે ઇલિમિનેશન રાઉન્ડમાં રહી હતી, જે આપણા જૂનાગઢ માટે ગૌરવનો વિષય છે. ત્યારબાદ આજે 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિનના નિમિત્તે 51 ટીમમાંથી ઇલિમિનેશન રાઉન્ડમાંથી 4 ટીમ ક્વોલિફાઇંગ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવી હતી. આ 4 ટીમમાંથી વિજેતા ટીમને આપણે 3 મેમ્બરને ગોલ્ડ મેડલ, સર્ટિફિકેટ ઓફ એચિવમેન્ટ અને એક ગિફ્ટ આપવામાં આવી હતી. ફર્સ્ટ રનર અપ, સેકન્ડ રનર અપ અને થર્ડ રનર અપ ટીમને સર્ટિફિકેટ અને પ્રાઇઝ આપવામાં આવી હતી. અને આ ક્વિઝ દ્વારા આપણે મેડિકલ સ્ટુડન્ટ્સમાં ડિપ્રેશન વિશે એક જાગૃતિ કેળવી છે કે જે ભવિષ્યના ડૉક્ટરો છે, અને એ જનતામાં ડિપ્રેશન વિશે જાગૃતિ ફેલાવશે, જેથી જૂનાગઢની જનતામાં આ જાગૃતિ ફેલાય ડિપ્રેશન વિશે. અને ડિપ્રેશન ધરાવતા દર્દીઓ આપણી હોસ્પિટલમાં આવે, આપણી હોસ્પિટલમાં બધી સારવાર અવેલેબલ છે અને ડિપ્રેશનથી મુક્ત બને. આજે વિશ્વ આરોગ્ય દિવસ, કે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે એપ્રિલ મહિનાની 7 તારીખે ઉજવવામાં આવે છે, તે વિશ્વ આરોગ્ય દિવસનું ઉજવણીનો કાર્યક્રમ GMERS મેડિકલ કોલેજ જૂનાગઢ ખાતે કમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટ દ્વારા રાખવામાં આવ્યો હતો. બધા જ માનસિક રોગોમાં જોવામાં જો આવે તો ડિપ્રેશન એ સૌથી વધારે જોવા મળતો રોગ છે, અને ડિપ્રેશનના ઘણા બધા દર્દીઓ એવા છે કે જેમનો નિદાન નથી થતું, અને નિદાન થાય છે તો બરાબર ઇલાજ નથી મળતો, અને એનું કારણ એ છે કે દર્દીઓમાં ડિપ્રેશન, દર્દીઓ તેમજ દર્દીઓના સગાવાલામાં ડિપ્રેશન વિશે જે જાણકારી હોવી જોઈએ તેનો અભાવ છે. મેડિકલ સ્ટુડન્ટ્સ ડિપ્રેશન અને બીજા માનસિક રોગો વિશે તેમના MBBSના અભ્યાસક્રમમાં શીખે છે, પણ છતાંય એમને હજુ વધારે આ માનસિક રોગો વિશે સાવચેત અને જાણકાર બનાવી શકીએ તે માટે મેડિકલ સ્ટુડન્ટ્સમાં જાગૃતતા કેળવવા માટે, કે જેથી ભવિષ્યમાં જ્યારે તબીબ તરીકે સેવા આપે ત્યારે એવું કોઈ દર્દી કે જે ડિપ્રેશનનો શિકાર હોય તે મિસ ન થઈ જાય, એનું સચોટ નિદાન થઈ શકે અને એનો સચોટ ઇલાજ થઈ શકે તે માટે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન રાખવામાં આવેલ હતું. ડિપ્રેશનનો ઇલાજ સંભવ છે, અને ડિપ્રેશનના ઇલાજ માટેની અસરકારક અને સારી દવાઓ બધા જ સરકારી દવાખાનામાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. તો આજે આ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે હું એક જ સંદેશ આપવા માગીશ કે દરેકે દરેક વ્યક્તિ જનમાનસમાં ડિપ્રેશન વિશે જાગૃતતા કેળવાય, કારણ કે કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બની શકે છે. ડિપ્રેશન અમીર ગરીબ કે ડૉક્ટર વકીલ
કે ટીચર કે હાઉસવાઈફ એવો કોઈ ભેદભાવ રાખતો નથી. કોઈ પણ ઉંમરની વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બની શકે છે. તેથી ડિપ્રેશનથી બચવું હોય તો ડિપ્રેશન વિશેની જાણકારી મેળવવી જરૂરી છે, અને જો એવા લક્ષણો જણાય તો તુરંત જ તબીબી સારવાર લઈ અને ડિપ્રેશનમાંથી મુક્ત થઈ શકાય છે. હું એટલું જ કહીશ કે ડિપ્રેશન, લેટ્સ ટોક, ડિપ્રેશનની ચર્ચા કરીએ, વધુને વધુ જાગૃતતા કેળવીએ, વધુને વધુ લોકોનું નિદાન થાય અને વધુને વધુ લોકોનો ઈલાજ થાય. આજરોજ 7 એપ્રિલ એટલે કે વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે PSM ડિપાર્ટમેન્ટ મેડિકલ કોલેજ જૂનાગઢ દ્વારા એક ક્વિઝનું આયોજન રાખવામાં આવેલ. આ ક્વિઝની અંદર 51 MBBSના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જે ગુજરાતમાં સર્વાધિક છે, સૌથી વધુ છે, અને આ બાબતે જૂનાગઢની જનતાએ અભિમાન કરવાની જરૂર છે. આ ક્વિઝની અંદર મેગા માઇન્ડ નામની ટીમ વિનર થઈ છે. જે વિનર થયા છે એ ટીમની અંદર મિયાત્રા કેતન, ઠાકર વૈષ્ણવી, ચાવડા વિશાલસિંહનો સમાવેશ થાય છે. ત્રણોને મેડલથી બિરાદવામાં આવ્યા છે, અભિવાદન કરવામાં આવ્યા છે, અને આવા અનેકો અનેક પ્રોગ્રામ જૂનાગઢ મેડિકલ કોલેજ ચાલુ રાખશે. આજના ક્વિઝ પ્રોગ્રામ તેમજ રેલી અન્વયે PSM ડિપાર્ટમેન્ટ જૂનાગઢ મેડિકલ કોલેજે જે જહેમત ઉપાડી છે તેમાં સૌથી પહેલું નામ મોખરે આવે છે ડિપાર્ટમેન્ટના વિભાગના વડાના ચાર્જમાં રહેલા ડૉક્ટર અમર પટેલ, એમની ટીમ જેની અંદર ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મયુર વાળા, કપિલ ગોવાણી, ખ્યાતિ નિમાવત, કૌશિક લોઢિયા, આ બધા ડૉક્ટરોએ ખૂબ જ સારી જહેમત કરી છે અને પોતાની જવાબદારી નિભાવી છે. એ બદલ હું એમ અભિવાદન કરું છું.